હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ દસની અંદર આપણે 8 તારીખથી એટલે કે પરમ દિવસથી એક્ઝામ ચાલુ થાય છે, તો આપણે ગણિત વિષયનું પેપર બરોબર એની પેપર સ્ટાઇલને અહીંયા લખેલી છે કે કેવા કેવા પ્રશ્ન હશે બરોબર અને કઈ રીતના એ પ્રશ્ન છે એ પૂછાશે. તો દરેકે પેપર સ્ટાઇલ કેવા વ્યવસ્થિત છે એ સમજવું બરોબર. પેપર સ્ટાઇલ રાખી સમજો અને એ રીતે બધી એક્ઝામ વિશે તૈયારી કરો. ધોરણ દસ ભણી તો આપણે પેપર સ્ટાઇલ જોઈએ તો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો તમારો પેપર છે એ 80 માર્કનો હશે. એટલા માર્કનો? તો કે 80 માર્કનો. એની અંદર તમને વિભાગ આપેલા છે, તે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. બોર્ડના પેપરની અંદર પણ વિભાગ એ, બી, સી અને ડી પ્રકારે રહેશે. આ બોર્ડના પેપર પ્રમાણે પેપર સ્ટાઇલ બનાવેલી છે, જેની દરેકે નોંધ લેવી. કે ભાઈ વિભાગ એ, તો જો વિભાગ એની અંદર કેવો છે તો કે હેતુલક્ષી પ્રશ્ન. એટલે કે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે એમાં એમસીક્યુ આવી જાય, ખાલી જગ્યા આવી જાય, પછી ખરા ખોટા આવી જાય, ટૂંકા પ્રશ્ન આવી જાય. એટલે કે એની અંદર એક માર્કના જે શોર્ટ એટલે કે નાના નાનાથી હેતુ માટે, હેતુ માટે એટલે કે તમને ચોક્કસ જવાબ ખ્યાલ હોવો જોઈએ. એટલે કે ખાલી હેતુ માટે તમને પૂછવામાં આવે એટલે કે હેતુલક્ષી પ્રશ્ન જેવા કે એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંકા પ્રશ્ન, પછી ઝોડકા, એવા બધા પ્રકારના પ્રશ્ન ક્રમ કેટલો છે 1 થી 16. ખાસ યાદ રાખજો બોર્ડની પરીક્ષાની અંદર પણ તમને એમસીક્યુ પૂછી નાખે, ખાલી જગ્યા પૂછી નાખે, ખરા ખોટા, ટૂંકા પ્રશ્ન અથવા તો ઝોડકા બરોબર એવી રીતે પણ તમને પૂછી શકે. હેતુલક્ષી પ્રશ્નની અંદર કયા કયા પ્રશ્નનો સમાવેશ થાય તો કે એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંકા પ્રશ્ન, ઝોડકા બરોબર એમાંથી તમને કોઈ પણ છે ગમે એટલા માર્કમાં પૂછી શકે. તો મેં અહીંયા પેપરની જે પેપર કાઢ્યો છે એ રીતે કે બધાનું વેઇટિંગ સરખું રહે કે પ્રશ્ન ક્રમ વિભાગ એની અંદર 1 થી 16 બરોબર કુલ કેટલા પ્રશ્ન છે તો કે 16 પ્રશ્ન છે. દરેકના કેટલા ગુણ તો કે 1 ગુણ અને કુલ ગુણ કેટલા તો કે 16 પ્રશ્નના 16 ગુણ બરોબર. બોર્ડના પેપરની અંદર પણ એમસીક્યુ પૂછાય, ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંકા પ્રશ્ન એવી રીતનું છે પેપર નીકળશે. તો મેં અહીંયા પણ 16 પ્રશ્ન છે તેને અલગ અલગ માર્કમાં વેચી દીધું છે. કે ભાઈ 4 માર્કના છે એમસીક્યુ પૂછીશ, 4 માર્કની ખાલી જગ્યા, 4 માર્કના ખરા ખોટા અને 4 માર્કના ટૂંકા પ્રશ્ન બરોબર. એમસીક્યુની અંદર તમને કોઈ પ્રશ્ન આપેલો છે એની અંદર વિકલ્પ આપેલા છે તમને ખ્યાલ છે. ખાલી જગ્યાની અંદર તો કે એમાં કોઈ વાક્ય આપેલું હોય અથવા તો પ્રશ્ન આપેલો હોય એમાં અમુક જગ્યાએ છે પદ છે કાપેલું છે અથવા તો ખાલી જગ્યા મૂકેલી છે ત્યાં તમારે નક્કી કરવાનું છે ત્યાં વિકલ્પ આપેલા હશે નહીં. ત્યારબાદ ખરા ખોટા એટલે કે 4 ખરા ખોટા છે તો એમાંથી કયો પ્રશ્ન સાચો છે તો કયો પ્રશ્ન ખોટો છે એ તમારે દર્શાવવાનું છે. ત્યારબાદ ટૂંકા પ્રશ્ન, ટૂંકા પ્રશ્નની અંદર કેવો પૂછાય તો કે વ્યાખ્યાઓ પૂછાય, પછી સૂત્ર પૂછાય બરોબર, પછી અમુક એવી એવા ગુણધર્મો હોય તો એના પરથી પણ 1 માર્કનો છે પ્રશ્ન બનાવેલો હોય. ખાસ એક પ્રકારનો પ્રશ્ન વિભાગની અંદર પ્રશ્ન નંબર 1 થી લઈ 16 સુધી હેતુલક્ષી પ્રશ્ન છે એની અંદર 4 એમસીક્યુ પૂછાશે, 4 ખાલી જગ્યા, 4 ખરા ખોટા અને 4 ટૂંકા પ્રશ્ન પૂછેલા છે. ટૂંકા પ્રશ્નની અંદર વ્યાખ્યાઓ, સૂત્ર, પછી અમુક એવા ગુણધર્મ છે એના રૂપે પ્રશ્ન કાઢેલા હોય છે. ખરા ખોટા તમને ખ્યાલ છે ખાલી જગ્યાએ, ખાલી જગ્યાની સાઈડમાં કોઈ ઓપ્શન આપેલા હશે નહીં બરોબર. ખાસ તમને ધ્યાન રાખે ખાલી જગ્યા તમારે પૂરવાની છે, આની અંદર ઓપ્શન આપેલા હશે, ખાલી જગ્યામાં ઓપ્શન આપવાના નથી. ત્યારબાદ વિભાગ બે જોઈએ તો વિભાગ બેની અંદર ટૂંક જવાબી પ્રશ્ન બરોબર, એટલે કે એવા દાખલા હોય નાના નાના બરોબર સૂત્ર ઉપરથી સીધા જવાબ મળતા હોય એવા બધા પ્રશ્ન છે આની અંદર પૂછાતા હોય છે. જેનો પ્રશ્ન ક્રમ અહીંયા 16 હતો અહીંયા 17 થી 26 સુધી, 17 થી 26 એટલે કુલ કેટલા પ્રશ્ન તો કે 10 પ્રશ્ન. એટલે 2 માર્કના છે એવા 10 પ્રશ્ન પૂછાશે. દરેકના કેટલા ગુણ તો કે 2 ગુણ, એટલે 10 ગુણ્યા 20 એટલે કુલ ગુણ 20. હવે એની અંદર તમને 17 થી 26 કુલ 10 પ્રશ્ન છે પણ અથવામાં કોઈ પણ 4 પ્રશ્ન આપેલા હશે
પ્રાણાંતરિક વિકલ્પ હશે કે જે ઉત્તર દર્શાવ્યો એવી જ રીતે અહીંયા 27 થી 28 માં કુલ કેટલા પ્રશ્ન છે તો કે 8 પ્રશ્ન બીજા અગાઉના 3 પ્રશ્ન છે એટલે 8 ને 3 11 એટલે કુલ તમને 3 માર્કના 11 પ્રશ્ન હશે એમાંથી તમને જે પ્રશ્ન અથવા બાકી તો છે ધારો કે 27 થી 28 સુધી છે તો એમાં તમને 29 નો પ્રશ્ન અથવા 29 નો તો આ બે માંથી તમારે કોઈ પણ એક લખવાનો છે ઉપર નો ધારો કે બેઠેલો 30 નો પ્રશ્ન અથવા નો આપેલો હોય છે તો 31 આપેલો હોય તો તમારે 30 નો છે કોમ્પલસરી લખવાનો છે 29 ના બે આવડતા હોય આ ન આવડતો હોય તો આને ન લખવાનો આ બે લખો એવું કરવાનું નથી બરોબર એટલે કે જે તમને પ્રશ્ન 29 માં અથવા માંગતો હોય તો 29 માં તમારે અથવાનો લખવાનો બોર્ડ ની અંદર પણ બોર્ડ ના પેપર માં પણ આવું હશે ધારો કે અહીંયા 8 ને 3 11 એટલે કુલ 11 પ્રશ્ન તમને આપેલા હોય એમાંથી તમારે કોઈ પણ 8 લખવાના 11 પ્રશ્ન હોય એમાંથી કોઈ પણ 8 પ્રશ્ન લખવાના એવું આવશે નહીં ખાસ ક્ષેત્ર ક્ષેત્ર સુધી તમે આગળના પેપર માં જોયું હશે એવું આવતો કે કુલ તમને પ્રશ્ન આપેલા હોય 11 માંથી કોઈ પણ એકલા લખો બરોબર પણ એ તેવા આપણે ભૂલે જાવ વાર્ડના પેપર ની અંદર હું આવશે તો કે 11 પ્રશ્ન માંથી કોઈ પણ 8 એવું લખાશે નહીં પણ હું આવશે તો કે તમને જે પ્રશ્ન આપેલો છે એ તમારે અથવાની અંદર લખવાનો આ તો વિભાગ સી હવે વિભાગ ડી જોઈએ તો વિભાગ ડી ની અંદર પ્રશ્ન ક્રમ 35 થી 39 35 થી 39 કુલ પ્રશ્ન હશે તમારે 5 અને દરેક ના કેટલા ગુણ તો કે 4 ગુણ બરોબર આંતરિક વિકલ્પ હશે તમારે દરેક ના કેટલા ગુણ તો કે 4 ગુણ કુલ કેટલા પ્રશ્ન તો કે 5 પ્રશ્ન એમાંથી તમને બે પ્રશ્ન છે અથવામાં આપેલા હશે એટલે ચાલી રીતે હોય 35 પછી 37 અથવા 37 37 અથવા 37 38 અને 39 તો તમે 35 માં તમારે કોમ્પલસરી લખવાનું 37 નું તમને આ આવડતો હોય આ લખવાનું અથવા તો આ આવડતો હોય તો આ લખવાનું સોળ વીસ અને વીસ બધાય સરવાળો કરશો એટલે કેટલા ગુણ થશે તો કે 80 ગુણ થશે પ્રશ્ન નંબર 1 ની અંદર ખાસ એમસીક્યુ ખાલી સંખ્યા ખરા કોને ટૂંકા પ્રશ્ન બરોબર એ રીતના પૂછેલા છે વિભાગ 2 ની અંદર ટૂંકા દાખલા છે વિભાગ 6 ની અંદર મીડિયમ દાખલા છે જો એવા પ્રશ્ન એમસીક્યુ ની અંદર તો એની અંદર તમને સાવ એટલે સાવ જેને આપણે તો ટેસ્ટ ટુ સરખી રીતે આપેલ છે લોકો પેપર ની અંદર આવડશે જે લોકો મહેનત કરી છે એ લોકો ખ્યાલ આવી જશે કે ભાઈ ટૂંકા પ્રશ્ન કે એની અંદર આપણે વ્યાખ્યા કઈ કઈ જગ્યાએ આવે છે બીજા કયા ચેપ્ટર ની અંદર વ્યાખ્યાઓ આવે છે સૂત્રો આવે છે ગુણધર્મો આવે છે બરોબર તો એ તમને એક માર્ક ના પ્રશ્ન આવે ખરા ખોટા બરોબર તો ખરા ખોટા કઈ કઈ રીતના પૂછાય છે પણ તમારે ગુણધર્મ છે અથવા તો અમુક એવા એક માર્ક ના દાખલા છે એના ઉપરથી આપણને ખબર પડી જાય હવે દરેક ના બે ગુણ પ્રશ્ન ક્રમ 16 થી 26 હવે આપણે ચેપ્ટર કેટલા છે તો 1 2 3 4 5 અને 15 અને આનું માર્કનું વિતરણ એવી રીતે કર્યું છે કે જેથી બધા શબ્દને સરખો હક મળે બરોબર બધા શબ્દમાંથી અલગ અલગ માર્કનું કાઢેલું છે પણ ધારો કે એક ખાલી જગ્યા હોય તો મોસ્ટલી બોર્ડની અંદર જે શબ્દમાંથી ખાલી જગ્યાઓ પૂછાતી હોય એ ચેપ્ટરમાંથી કાઢેલી હોય છે પછી ખરા ખોટા હોય તો જે ચેપ્ટરમાંથી ખરા ખોટા મોસ્ટલી પૂછાવાની શક્યતા હોય એવા ચેપ્ટરમાંથી આપણે ખરા ખોટા કાઢેલા છે અને એક માર્કના સોરી બે માર્કના પ્રશ્ન છે બધા જ ચેપ્ટરને થોડું થોડું ગુણભાર આપેલો છે દાખલા અથવા તો સ્વાધ્યાય જોશો એટલે તમને ખ્યાલ
આવી જશે અને દરેક દાખલા એવા જ પૂછાશે કે જે મેં તમને બોર્ડ ઉપર ગણાવેલા છે અને અગત્યના દાખલા છે હોય બોર્ડની અંદર પૂછાય એવા દાખલા છે તો આ તમને પૂછેલા છે અને ચાર માર્કની અંદર તો એની અંદર કેવા પ્રશ્નો પૂછાતા હોય છે તો કે પહેલા ચેપ્ટરની અંદર તમે જોયું હશે તો પહેલા ચેપ્ટરની અંદર આપણે સમય સંખ્યા કોઈ પણ સંખ્યા છે સાબિત કરો કે સમય સંખ્યા છે બરોબર એવી રીતના દાખલા છે પૂછાતા હોય પછી બીજા ચેપ્ટરની અંદર તો કે ભાગાકારની રીતના દાખલા છે પછી મેં તમને અમુકનું દાખલા છે આઈએમપીઆર દાખલા છે એવા દાખલામાં તો હોય શકે પછી પ્રશ્ન નંબર 3ની અંદર આપણે ગયા લેક્ચરની અંદર વિડીયો મૂકેલો કે બે રીત એક આદેશ રીત એક આલેખ રીત અને જે રીત છે જે મોટી રીત છે કઈ તો કે સોંપણી ગુણાકાર સોંપણી ગુણાકારની સંભાવના હોય છે કે જેની અંદર તમને એક થી વધારે સંભાવનાઓ મેળવવાની કીધી હોય છે ત્રણ ચાર જેવી વધારે સંભાવનાઓ મેળવવાની તેથી છે કે દરેક ચેપ્ટરને સરખો ન્યાય મળે એવી રીતના ગુણભારથી પ્રશ્ન મૂકેલા છે અને અહીંયા 16, 20, 24 અને ફરી 20 એનો સરવાળો કરશે તો તમને કુલ ગુણ 80 ચાર વિભાગ છે એ બી અને સી અને ડી કુલ 39 પ્રશ્ન છે સમજાવવાનો મૂળ એક પ્રશ્ન નંબર 1 ની અંદર હતો વિભાગ 1 ની અંદર અને જે અથવામાં પ્રશ્ન કઈ રીતના છે એની અંદર મોસ્ટ ઓફ ધી જ્યારે પેપર ચેક કર્યા તમારા આ કસોટી એકમ કસોટીના તો એની અંદર અથવાના પ્રશ્ન બધા જેટલા પ્રશ્ન આપેલા છે બધા લખી દેજો એવું કરવાનું નથી તમને જે આવડે છે અથવાનું અથવાની અંદર એ પ્રશ્ન તમે લખો બધા પ્રશ્ન તમારે લખવાના નથી એટલે ખોટા ગુણ ભાગ કપાય એવું આપણે કરવાનું નથી ગઈકાલના લેક્ચરની અંદર આપણે આદેશની રીત અને આલેખની રીત બંને જોઈ હતી એક રીત હજી બાકી છે આપણે ચોપડી ગુણાકારની રીત એ સમજવી સોંપણી ગુણાકાર કઈ રીતે કરવો તો તમને ખ્યાલ છે કે ચેપ્ટર આપણું રિસર્ચ સુરક્ષ સમીકરણ એની અંદર તમને સમીકરણ આપેલું હોય એની અંદર તમને બે ચલ આપેલા હોય કે એક્સ આપેલો હોય અને બીજો કયો આપેલો હોય તો કે વાય બરોબર એવા તમને કેટલા સમીકરણ આપેલા છે તો કે બે ખાસ યાદ રાખજો દરેક વખતે કે આદેશની રીત હોય આલેખની રીત હોય કે સોંપણી ગુણાકારની રીત હોય બરોબર તમને કેટલા આપેલા કેટલા સમીકરણ આપેલા છે તો કે બે સમીકરણ આપેલા છે બે સમીકરણ આપેલા હોય અને તમને કીધું હોય કે ઉકેલ મેળવો તો ખાલી તમને એમ કીધું હોય કે ઉકેલ મેળવો સમીકરણ આપ્યા હોય ઉકેલ મેળવો એવું કીધું હોય તો તમે આદેશની રીત વાપરી શકો સોંપણી ગુણાકારની રીત વાપરી શકો અથવા તો આલેખની રીત તમે વાપરી શકો બરોબર કોઈ પણ રીત છે તમે વાપરી શકો પણ તમને શું કીધું હોય કે આદેશની રીત વાપરો આલેખની રીત વાપરો અથવા તો સોંપણી ગુણાકારની રીત વાપરો તો તમારે એનું સોલ્યુશન છે એ જે રીત કીધી છે એ પ્રમાણે તમારે મેળવવાનું હવે સોંપણી ગુણાકારની રીત મેળવવા માટે તમારે એક ગુણધર્મ છે ગુણધર્મ 3 છે પણ તમારે ખાસ આ ગુણધર્મ યાદ રાખવાનો કે પહેલા જો તમને પ્રશ્ન કઈ રીતે પૂછાય તો પ્રશ્ન અહીંયા હું લખું છું કે 2x + y બરાબર 5 અને બીજું સમીકરણ 3x + 2y 3x + 2y બરાબર 8 બરાબર 8 હવે તમને પ્રશ્ન આવી રીતે પૂછાય કે 2x + y બરાબર 5 બીજું સમીકરણ તો કે 3x + 2y બરાબર 8 નો જો અનન્ય ઉકેલ હોય નો અનન્ય ઉકેલ
ઉકેલ હોય તો તેના ઉકેલ સાંકડી ગુણાકારની રીતે મેળવો. આ બે સમીકરણ આપેલા હોય અને કીધું હોય કે જો એનો અનન્ય ઉકેલ હોય તો સાંકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો. આવો પ્રશ્ન તમને પૂછ્યો હોય કે આ સમીકરણ એક્સ વત્તા વાય બરાબર પાંચ, બીજું સમીકરણ થ્રી એક્સ વત્તા ટુ વાય બરાબર આઠ, જો એનો અનન્ય ઉકેલ હોય તો સાંકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો. હવે જો કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય તો એને તમારે અનન્ય ઉકેલ છે કે નહીં એવું પહેલા તમારે મેળવવાનું હોય. અને મોસ્ટ ઓફ જો ત્રણ માર્ક અંદર પૂછે તો ખાલી તમને સમીકરણ આપે, આ પ્રશ્ન બે રીતે પૂછાય. બીજી કઈ રીતે તો કે આનું આ સમીકરણ ટુ એક્સ વત્તા વાય બરાબર પાંચ, અને બીજું તો કે ત્રણ એક્સ વત્તા ટુ વાય બરાબર આઠ નો ઉકેલ સોંકડી ગુણાકારની રીતે મેળવો. પ્રશ્ન તમને આમ પૂછીએ તો પ્રશ્ન તમને આમ પૂછીએ કે આમ પૂછે તો એક માર્ક થી તમને વધારે આપે, તરત આ બે માર્ક તમને પૂછો હોય તો ત્રણ માર્ક પૂછો હોય તો એની કરતા એક માર્ક આમ કેવું હોય તો કે વધારે. આ પ્રશ્ન છે તમને બે રીતે પૂછી શકે કે ભાઈ ટુ એક્સ વત્તા વાય બરાબર પાંચ, થ્રી એક્સ વત્તા ટુ વાય બરાબર આઠ. પણ આપણે એક મોનો પ્રયોગ વાપરવો હોય કે જો આ સમીકરણ છે એનો અનન્ય ઉકેલ હોય તો જ તમને સાંકડી ગુણાકારની રીતે અનન્ય ઉકેલ મળે, નકર મળે નહીં. એટલે તમને આમ જોઈએ બે બે માર્કમાં છે અથવા તો એક માર્કની અંદર પણ આવું પૂછી શકે કે ભાઈ ટુ એક્સ વત્તા પાંચ વાય વત્તા પાંચ બરાબર પાંચ, બીજું સમીકરણ થ્રી એક્સ વત્તા ટુ વાય બરાબર આઠ, નો જો અનન્ય ઉકેલ હોય તો સાંકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો. હવે પ્રશ્ન એના માર્ક્સ આ ઓછા હોય અને દાખલો કેવો હોય તો કે મોટો હોય તો એ તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આ ઓછા માર્ક ની અંદર પૂછેલો છે કે આનો અનન્ય ઉકેલ મળે નહીં. એટલે તમારે લખવાનું કે આનો અનન્ય ઉકેલ મળતો નથી, તેથી સોંપણી ગુણાકારની રીતે ઉકેલ મળે નહીં. પણ એ તમારે દર્શાવવાનું કે કઈ રીતે અનન્ય ઉકેલ મળતો નથી. ખાલી જો સીધો પ્રશ્ન તમને પૂછો કે આ જે સમીકરણ છે નો અનન્ય ઉકેલ સોંપણી ગુણાકારની રીતે મેળવો, બરોબર, નો ઉકેલ સોંપણી ગુણાકારની રીતે મેળવો. અહીંયા આપણે એમ કર્યું છે અનન્ય ઉકેલ હોય તો સાંકડી ગુણાકારની રીતે મેળવો, પણ ખાલી કીધું હોય ઉકેલ સાંકડી ગુણાકારની રીતે મેળવો તો આનો અનન્ય ઉકેલ હોય જ, બરોબર હોય એટલે તમને કીધું હોય તો સાંકડી ગુણાકારની રીતે મેળવો. પણ આવું પૂછ્યું હોય તો તમારે પહેલા ચેક કરવાનું. હવે એના માટે પણ શું કરવાનું છે તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે અનન્ય ઉકેલ માટે એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ. હવે અહીંયા બરાબર છે એની જગ્યાએ એમ કરવાનું તો કે નોટ ઇક્વલ ટુ એ વન ના છેદમાં એ ટુ, નોટ ઇક્વલ ટુ બી વન ના છેદમાં બી ટુ, એટલે કે એના છેદમાં એ ટુ બી ના છેદમાં બી ટુ. આનો જે જવાબ આવી અને આનો જવાબ પછી આવે બંનેનો જવાબ સરખો આવવો જોઈએ નહીં. જો સરખો આવે તો એનો અનન્ય ઉકેલ મળે નહીં. ઉકેલ કેવો મળે તો કે અનંત મળે. કેવો મળે તો કે અનંત મળે. પણ એના છેદમાં એ ટુ અને બીના છેદમાં બી ટુ, પણ આ તમને કઈ રીતે મળે એ વન એ ટુ બી વન બી ટુ. તો જો આ પહેલું સમીકરણ છે, બરોબર, તો એમાં છે પહેલો સર એટલે કે એક્સ છે, એક્સ નો સર એટલે એ વન, તો એ વન બરાબર કેટલા થાય તો કે જો બે, પછી બીજું તો કે બી વન, બી વન એટલે કે વાય, પહેલો સર એ વન, બીજો સર એ બી વન. આની અંદર બીજા સમીકરણની અંદર પહેલો સર એટલે કે એ ટુ, સમીકરણ બીજું છે એટલે એ ટુ, ત્યારબાદ બીજું પદ એટલે કે વાય વાળું પદ તો બી ટુ. તો અહીંયા બી વન કેટલો મળશે આપણને તો કે એ, જો વાય ને આગળ નીકળશે તો કે કાંઈ નથી એટલે હું આવશે એ. ત્યારબાદ એ ટુ એટલે બીજા સમીકરણમાં એ ટુ અને બી ટુ, પહેલા સમીકરણમાં એ વન અને બી વન, બરોબર.
અને આ નું કહેવાય કે સી કહેવાય શું કહેવાય તો કે સી કહેવાય હવે જો a2 બરાબર કેટલા મળે છે આપણને તો કે 3 અને b2 બરાબર કેટલા મળે છે તો કે 2 હવે જો અહીંયા નું છે a1 ના છેદમાં a2 તો a1 કેટલું છે તો કે 2 ત્યારબાદ a2 કેટલું છે તો કે 3 બરાબર b1 ના છેદમાં b2 તો b1 કેટલું છે a2 અને b2 કેટલું છે તો કે 2 તો જો આ બંને સરખું થયું અહીંયા એકના છેદમાં 2 છે અને ત્રણના છેદમાં 2 છે એટલે સરખું થયું નહીં એટલે માટે આ શું થાય તો કે નોટ ઇક્વલ ટુ થાય નોટ ઇક્વલ ટુ થાય અહીંયા લખવાનું કે તેથી અહીં અહીં કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 તેથી તેથી અનન્ય ઉકેલ મળે આનો અનન્ય ઉકેલ જો હોય તો હવે સાંકળી ગુણાકારની રીત વાપરવાની કઈ રીત વાપરવાની તો કે સાંકળી ગુણાકારની રીત વાપરવાની ખાસ કે અનન્ય જો સીધો તો કીધું સાંકળી ગુણાકારની રીતે ઉકેલ ગણવો તો હવે જે આપણે ગણશું એ પ્રમાણે તમને સીધું છે ગણવા મણવા પણ એમ કીધું હોય કે અનન્ય ઉકેલ હોય તો તો તમારે સાંકળી ગુણાકારની રીત છે એ વાપરવાની હવે સાંકળી ગુણાકારની રીત કરીએ મેં આ તમને એટલા માટે કર્યું કે અમુક ક્યારેક છે આવો પ્રશ્ન છે એ પૂછી નાખતા હોય છે કે અનન્ય ઉકેલ છે કે નહીં એટલે તમારે પહેલાં ગોતવાનું કે અનન્ય મોસ્ટ ઓફ બધું આવું પૂછે તો સાંકળી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો બધા સાવ આગળ લખી નાખે કે અનન્ય ઉકેલ હોય તો મેળવવું બરોબર તો તમારે અનન્ય ઉકેલ પહેલાં તપાસવાનો કાઢી રીતે તપાસો અને ત્રણ ગુણધર્મો છે એક અનંત વાળો છે પછી એક અનન્ય ઉકેલ વાળો છે અને ઉકેલ નથી બરોબર ઈ પણ છે તો આપણે ખાલી એક જ ઉકેલ યાદ રાખવાનો કે સોરી એક ગુણધર્મ યાદ રાખવાનો a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 બરોબર આ વસ્તુ આપણે યાદ રાખવાની હવે સામે ગુણાકારની રીતે આપણે કરીએ ઉકેલ તો આ યાદ રહી શકે કે અનન્ય ઉકેલ હોય તો સામે ગુણાકારની રીતે તો અનન્ય ઉકેલ કઈ રીતે મેળવવાનો a1 a2 b1 b2 આપણે રકમ ની અંદર થી કાઢી લેવાનું હવે જો હવે અહીંયા આપણે તમારે પહેલા શું કરવાનું તો કે આ જે મેં સમીકરણ આપેલા છે એને તમારે મૂળ સ્વરૂપમાં લખવાનું તો મૂળ સ્વરૂપમાં કઈ રીતે લખવાનું તો જોજો ક્યારેક છે y કરતા આગળ આવેલું હોય છે x તમને પાછળ આવેલું હોય છે તો હું કરવાનું તો પર હંમેશા x ને આગળ લઈ લેવો ધારો કે અહીં જગ્યા તમને આવું આપેલું હોય કે y વત્તા 2x બરાબર 5 x તમને પાછળ આવેલું હોય ત્યારે તમારે મૂળ સ્વરૂપમાં લખી નાખવાનું કે 2x વત્તા y પાછળ પાછળ બરાબર 5 હું કામ તો કે સરવાળાના ક્રમના નિયમ મુજબ તમે આગળ પાછળ સંખ્યા છે લખી શકો એટલે ત્યાં મૂળ સ્વરૂપમાં લખવાનું તો અહીંયા જો સેલ x આગળ છે તે તો x સમાન લખી નાખવાનો 2x પછી y છે તે તો કે y હવે જો બરાબર ની આ બાજુ 5 છે એને તમારે બરાબર ની ઉપર બાજુ થવા દેવાના એટલે -5 બરાબર 0 -5 બરાબર 0 બરાબર ની આ બાજુ 0 લાવો છો એ બીજી કોઈ સંખ્યા લાવવાની નથી અહીંયા 5 છે તો બરાબર ની ઉપર બાજુ લે તો -5 આ સમીકરણ એના મૂળ સ્વરૂપમાં ફરી ગયું મૂળ સ્વરૂપમાં તમને કોઈ પણ રીતે આપેલી હોય એની અંદર તમને મૂળ સ્વરૂપમાં તમારે જો ફેરવવું હોય તમને સાંકળી ગુણાકારની રીત કીધી હોય તો તમારે સમીકરણને સૌ પ્રથમ યાદ રાખવાનું કે બંને સમીકરણ જોવાના અને એને એના મૂળ સ્વરૂપમાં ફેરવવાનું મૂળ સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું તો કે જોવાનું કે x વાળો બદલ આગળ છે પછી y વાળો બદલ આગળ છે તો કે આ બરાબર ની આ બાજુ કાંઈ નથી ને તો જો 5 છે તો એ ઓલી બાજુ લઈ જાવ એટલે માઇનસ થઈ આ મૂળ સ્વરૂપમાં ફેરવો કેવો હવે બીજા સમીકરણ ને મૂળ સ્વરૂપમાં ફેરવો તો પહેલા x વાળો પદ આગળ છે તો કે હા પછી y વાળો પદ આગળ છે તો કે હા
બરાબર ને આપણે જો 8 છે 0 છે તો 0 થી કેટલા છે 8 તો 8 ને ઓલી બાજુ લઈ જાવ તો 3x + 2y - 8 = 0 - 8 = 0 આને સમીકરણ 1 ના માટે આને સમીકરણ 2 ના માટે એટલે સુધી આપણે સંકળે ગુણાકારની રીત આપણે સમજવાની છે અને કેવી રીતે કરવાની છે એટલે ખાસ બોર્ડ પર ધ્યાન પહેલા તમારે બે સમીકરણ જોવાના એને મૂળ સ્વરૂપમાં લખવાના મૂળ સ્વરૂપમાં લખાય જાય છે એટલે સમીકરણ 1 નામ આપવાનું એટલે સમીકરણ 2 નામ આપવાનું આવી રીતે અત્યાર સુધી અહીં સુધી આવડશે હવે હું કરવાનું તો કે આની અંદરથી તમારે પહેલું પદ એટલે કે a1 કેટલા થશે તો કે જે પહેલાનો સ્વરૂપ છે આપણો a1 પછી બીજાનો સ્વરૂપ એટલે કે b1 a1 b1 અને c1 a1 b1 અને c1 તો b1 આપણો શું થાય છે તો કે 1 અને c1 આપણો શું થાય છે તો કે માઈનસ 5 ખાસ કરી રાખજો ખાલી 5 ને કેવા છે તો કે માઈનસ 5 ત્યારબાદ આમાં તો કે a2 3 b2 તો કે 2 અને c2 એટલે કે માઈનસ 8 c2 એટલે માઈનસ 8 અહીંયા સુધી આવડશે દરેક ને હવે તમારે જે વસ્તુ ધ્યાન યાદ રાખવાની છે કે તમારે સૂત્ર યાદ રાખવાનું છે એ સૂત્ર આ છે સોકળી ગુણાકારની રીત હવે મેં સામે થા અહીંયા સુધી તો તમને આવડતું હોય કે હવે આ રાખ્યું છે તેવા મૂળ સ્વરૂપમાં કેવો સમીકરણ એક અને બી બે નામ આપ્યું તો પછી એ આવડ બી અને સી વન એક બી ટુ અને સી ટુ એની કિંમત સર્વગુણ ઉપરથી લખી નાખો અહીંયા સુધી આવડે પણ આ સૂત્ર છે એમાં મોટાળો થવો જોઈએ નહીં હવે ધારો કે સૂત્ર અહીંયા હું લખું છું દરેકે પાકું કરવાનું છે બરોબર એક્સ તો સોંકડે ગુણાકાર કરવાનો એક્સ ના છેદમાં હવે સૂત્ર અહીંયા હું લખીશું જો એક્સ છે તો એક્સ આપણે એક્સ ના સંગે હું થાય તો કે એ તો એક્સ ની અંદર છેદમાં એ આવશે નહીં એક્સ ની અંદર છેદમાં એ આવશે નહીં તો શું આવશે તો કે b1 c2 માઈનસ b2 c1 યાદ રાખજો x છે બરોબર તો x ના છેદમાં x ના છેદ ચલ ને આપણે હું થાય તો કે a થાય તો x ના છેદમાં a આવશે યાર નહીં ત્યાં પછી હું આવે તો કે b તો ત્યાં પછી b આવે તો b1 લેવાનું પછી હું આવે તો કે c તો c2 લેવાનું માઇનસ આ ઊંધો આ બાજુ લેવાનું b1 લીધો તો b2 c2 લીધો તો c1 હવે હું કરવાનું તો કે બરાબર y ના છેદમાં y ના છેદમાં આપણે હું થાય તો કે b તો તમને ખ્યાલ આવી ગયો છે કે b લેવાનું નથી આપણે આ છેદમાં આપણે b લેવાનું નથી તો b પછી શું આવે તો કે c ખાસ કરીને તો b પછી શું આવશે તો કે c તો c1 a2 માઇનસ c2 a1 એના પછી તો કે જો x આવી ગયો y આવી ગયો પછી હું લખવાનું તો કે એક હંમેશા એક લખવાનું હું લખવાનું તો કે એક તો એક ના છેદમાં હું આવશે તો કે એક એટલે અસંપદ અસંપદ એટલે તો કે આ 5 છે 8 છે આપણે અસંપદ છે અસંપદ થી આપણે હું ધાર્યું તો કે c ધાર્યું બરોબર તો c સિવાય પછી હું આવશે c પછી એ આપણી પાસે ત્રણ શબ્દ છે a b અને c તમે a વાળું લીધું હોય તમારે b અને c લખવાના b વાળું લીધું હોય તો a અને c લખવાના અને c વાળું લખવું હોય તો a અને b લખવાના તો એક ના છેદમાં a1 b2 માઇનસ a2 b2 આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું x બરાબર y બરાબર a છેદમાં x નું સરને આપણે a ધાર્યું અહીંયા પછી શું આવે તો કે b તો b1 c2 માઇનસ b2 c1 પછી y વાળા સરને હું ધાર્યો તો કે આપણે b ધાર્યો તો b પછી શું આવે તો કે c તો c1 a2 માઇનસ c2 a1 પછી અસંપદ અસંપદ ને આપણે શું ધાર્યો તો કે c પછી પછી શું આવશે તો કે a a1 b2 માઇનસ a2 b1 માઇનસ a2 b1 હવે x એમના b
ની જગ્યાએ હશે તો કે n n ગુણ્યા c2 તો c2 હું છે આપણો તો કે માઈનસ r કઈ નિશાન છે તો કે માઈનસ b2 ની જગ્યાએ હશે તો કે 2 c1 ની જગ્યાએ હશે તો કે માઈનસ 5 બરાબર y રાશિમાં c1 ની જગ્યાએ હશે તો કે માઈનસ 5 તો માઈનસ 5 n ગુણ્યા a2 એટલે કે જગ્યાએ હું છે તો કે 3 તો 3 માઈનસ નિશાની તો માઈનસ નિશાની c2 ની જગ્યાએ હું છે તો કે c2 ની જગ્યાએ માઈનસ આ n ગુણ્યા a1 a1 ની જગ્યાએ હું છે તો કે બે ખાસ કિંમત મૂકવામાં ભૂલ થવી જોઈએ નહીં બરાબર 1 ના છેદમાં a1 a1 ની જગ્યાએ હું છે તો કે 2 n ગુણ્યા b2 તો b2 ની જગ્યાએ હું છે તો કે 2 b2 ની જગ્યાએ હું છે તો કે 2 માઈનસ a2 તો a2 બરાબર હું છે તો કે 3 ગુણ્યા b1 તો b1 ની જગ્યાએ હું છે તો કે 1 b1 ની જગ્યાએ હું છે તો કે 1 તો આવી રીતે તમારે આ માટે કિંમત મૂકવામાં ભૂલ થવી જોઈએ નહીં નહીં દાખલો કરવો પડશે બરાબર એક ના છેદમાં તો કે બે ગુણ્યા બે એટલે સાત માઇનસ ત્રણ એકા ત્રણ તો એક્સ ના છેદમાં દસ માંથી આઠ જાય તો બે પછી અહીંયા વાય ના છેદમાં સોળ માંથી પંદર જાય તો એક ત્યારબાદ એક ના છેદમાં એક હવે હું કરવાનું છે તમારે તો કે એક્સ ના છેદમાં બે બરાબર એક ના છેદમાં એક પહેલા પદ બરાબર છેલ્લું પદ અથવા વાય ના છેદમાં એક બરાબર એક ના છેદમાં એક બરાબર હવે જો આ બે સી બરાબર ની આ બાજુ આવી જાય એક સી બરાબર ની બંને બાજુ સોમાઈ ગુણાકાર કરી દઈએ તો એક ગુણ્યા એક્સ એટલે એક્સ બે ગુણ્યા એક એટલે બે x બરાબર કેટલા મળ્યા તો કે 2 આ બાજુ y ગુણ્યા 1 તો y 1 એકા 1 તો y બરાબર કેટલા મળ્યા તો કે 1 તો આ ઉકેલ આપણને કેટલા મળ્યો તો 2,1 આવી રીતે આપણે ઉકેલ મળે સોંકળી ગુણાકાર ની લીધી હા વેચ છે છે ખાલી સૂત્ર યાદ આવડવું જોઈએ સૂત્ર એક તમારે યાદ રાખવાનું છે સોંકળી ગુણાકાર ની રીત પૂછે તો પહેલા સમીકરણને મૂળ સ્વરૂપમાં લાવવાનું મૂળ સ્વરૂપમાં આવી જાય પછી a b અને c એટલે કે 1 અને 2 બંનેની કિંમત તમારે લખી નાખવાની પછી આ સૂત્ર તમારે લખવાનું સૂત્રની અંદર કિંમત મૂકવાની છે સૂત્ર સાક્ષાત સમજાવું તમને કઈ રીતે તમારે યાદ રાખવાનું તો કે x છે તો x ને આપણે હું ધારો છે તો કે a ધારો તો એના છેદમાં કે a આવશે નહીં હું આવશે a પછી સીધું b પછી y છે તો એના છેદમાં આપણે b ધારો આમાં સીધી સારું વર્તા છે ખાસ યાદ રાખજો b y માટે સીધી સારું થાય x માટે બીજી સારું થાય અને અસલ પદમાં c ક્યાંય આવશે નહીં એ થી સારું થાય આ સૂત્ર યાદ રાખવાનું આ સૂત્રની અંદર કિંમત મૂકવાની ગુણાકાર કરવાનો પ્લસ માઇનસ ને ભૂલ થાય જોઈએ નહીં અહીંયા એક જગ્યાએ હું જોવાનું કે પહેલા પદ બરાબર છેલ્લું પદ પહેલા પદ બરાબર છેલ્લું પદ અથવા બીજા પદ બરાબર છેલ્લું પદ અહીંયા જે x ની કિંમત મળશે અને અહીંયા જે y બરાબર છે x આગળ લખવાનું y ને પાછળ લખવાનું આવી રીતે છે આપણે સોંપણી ગુણાકારની રીત છે કરવાની છે તો આપણે ત્રણ ને પૂરી કરી આ શબ્દની અંદર આલેખની રીત કાર્યસ્થિતિ રીત અને સોંપણી ગુણાકારની રીત બરાબર આની અંદર જે પ્રશ્ન પૂછાતા હોય છે સોંપણી ગુણાકાર આદેશની રીત છે આલેખની રીત છે તો દરેક રીત છે વ્યવસ્થિત કરવાની છે ત્રણેય રીત સાવ સારી રીતે તમને સમજાવી છે દરેકને આવડવી જોઈએ આવતા લેક્ચરની અંદર આપણે પરીક્ષા લખી બીજું કંઈક સારું પૂછાય એવું અને તમને આવડે એવું કંઈક રિવિઝન કરી શકીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો